ઉત્તર ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચાતો ચહેરો એટલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સામે તેમણે મોરચો માંડ્યો છે. એસપી સામે જેલ ભરો આંદોલનની ગેનીબેન ઠાકોરે જાહેરાત કરી છે. શા માટે આ ચીમકી ઉચ્ચારવી પડી છે, જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આપની સાથે હું છું સેજલ. બનાસકાંઠા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠાના એસપી પર આરોપ છે. એસપી રાજકીય ઇશારા હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, એવો આક્ષેપ ગેનીબેને કર્યો છે. હવે ગેનીબેન ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટે જાહેરાત કરી ચૂક્યા છે. ટ્વિટરના માધ્યમથી તેમણે આ જાહેરાત કરી છે. ગેનીબેન ઠાકોર ફરીથી એમના ટ્વીટના કારણે ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના એસપી સામે આરોપો લગાવ્યા છે કે એસપી રાજકીય ઇશારે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. થરાદમાં જાહેર સભા કરવાનો પણ ગેનીબેન ઠાકોરે નિર્ણય કર્યો છે. પૂર્વ એમએલએ ગુલાબસિંહ અને રઘુ દેસાઈ પણ આ આંદોલનમાં જોડાશે. ગેનીબેન ઠાકોર કલેક્ટરને મળી અને આજે આવેદનપત્ર આપશે. બનાસકાંઠા કોંગ્રેસના એમએલએ ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના એસપી પર આરોપ મૂક્યો છે. એસપી રાજકીય ઇશારા હેઠળ કામ કરી રહ્યા છે અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ગાંધી ચિંધ્યા માર્ગે હવે એમની સામે લડાઈ લડવામાં આવશે. થરાદમાં એસપી સામે જેલ ભરો આંદોલન સાથે જાહેર સભાનું પણ આયોજન કરશે. ગેનીબેને એને લઈને એક ટ્વીટ પણ કર્યું છે. એ ટ્વીટમાં શું લખ્યું છે એ પણ જાણો. ગેનીબેને ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌ વાવ થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે બનાસકાંઠા એસપી રાજકીય ઇશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, ત્યારે તેમની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલ ભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે. તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબદ્ધ બની પધારશો એવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. લિખિતન ગેનીબેન ઠાકોર. આમ આ આખી ઘટનાને લઈને ગેનીબેન ઠાકોર આજે પત્રકાર પરિષદ કરશે. તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહે પણ આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે. આમ પ્રદેશ પ્રમુખ પણ એમના સમર્થનમાં છે. હવે ગેનીબેન આ અંગે કેવા ખુલાસાઓ કરે છે એ જોવું રસપ્રદ રહેશે. હાલમાં તો એસપી પર કરવામાં આવેલા આરોપોને લઈને રાજનીતિ ગરમાઈ છે. ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. ગેનીબેન ઠાકોર આગામી સમયમાં બનાસકાંઠાના એસપીને લઈને, પોલીસ પ્રશાસનને લઈને કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે. રાજનીતિમાં તેની અસર કેવી થશે એ પણ જાણીશું. ખેર, આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતની રાજનીતિના તમામ મહત્વપૂર્ણ સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.